विक्रम लैंडरे ए तस्वीरो मोकलावी दीधी जेनी आपणे सौ आतुरताथी राह जोता हता। विक्रम लैंडर टच डाउन प्रक्रिया एटले के चंद्रनी सपाटी पर जारे उतर्यु त्यारनी आखी प्रक्रिया आ वीडियो मां जोई शकाय छे। आ वीडियो मां तमे जोई शको छो के विक्रमे कई रीते शानथी चंद्रनी धरती पर उतरण कर्यु। सांजे 5:44 थी जारे तेणे उतरवानुं शरू कर्यु त्यारे ते लैंडिंग साइट थी 30 किलोमीटर नी ऊंचाई अने लगभग 750 किलोमीटर ना अंतरे हतुं। त्यारे तेनी गति 1.6 किलोमीटर प्रति सेकेंड नी हती। त्यारबाद तमे जोई शको छो के तेणे धीमे धीमे पोतानी गति ने घटाडवानुं शरू कर्यु। लैंडर पर लागेला लैंडर इमेजर केमेरा मां कैप्चर थयेला फोटोग्राफ्स मां तमाम गतिविधि कैद थई छे। आपने जणावी दईए के लैंडरे अलग अलग तस्वीरो मोकली छे जेने भेगी करीने इसरो द्वारा आ वीडियो तैयार करायो छे जेमा समग्र प्रक्रियाने जोई शकाय छे। आ ऐतिहासिक घड़ीओ केमेरामां कैद थई छे। तमे विचार करो के पृथ्वीनी 3.84 लाख किलोमीटर दूरनुं आ दृश्य आपणा सुधी पहोंच्युं छे, बे विक्रमे पहोंचाड्युं छे, જેની પાછળ ઇસરોના વૈજ્ઞાનિકોનો અથાક પરિશ્રમ રેડાયેલો છે। આ દ્રશ્યો જોઈને આપણને પણ ગૌરવની અનુભૂતિ થઈ રહી છે। ભારત માટે વિક્રમ સુવર્ણ ઇતિહાસ લખવા નીકળ્યું એ વિજય પથની આ તસવીરો છે। ચંદ્ર તરફ ગતિ કરતા વિક્રમની ગતિ દેશની પ્રગતિની નિશાની છે। આ એક ક્ષણ છે જેને દુનિયાની સામે દરેક ભારતીય ગૌરવભેર વર્ણવી શકે છે। જ્યારે લેન્ડિંગ થવાનું હતું વિક્રમ વર્ટિકલ પોઝિશનમાં આવી ગયું અને ત્યારે તેણે ઉતરવા માટેની જગ્યા પસંદ કરવાની હતી। એક જગ્યા તેને સેફ ન લાગી એટલે તેણે કઈ રીતે બુદ્ધિ લગાવીને બીજી જગ્યા પસંદ કરી તેને પણ આપ આ તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો। ખરેખર આ અદ્ભુત ક્ષણ છે, વારંવાર જોવાનું મન થાય, એવી ઈચ્છા થઈ જાય કે આ વિડીયોને જોતા જ રહીએ। ખરેખર આ અદ્ભુત છે। ચંદ્રના દક્ષિણ છેડા પર દેશનો તિરંગો લહેરાવવાની આ ક્ષણોને જોવી ખરેખર સદભાગ્ય છે। વિક્રમ લેન્ડરે એ તસવીરો મોકલાવી દીધી જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા। વિક્રમ લેન્ડર ટચ ડાઉન પ્રક્રિયા એટલે કે ચંદ્રની સપાટી પર જ્યારે ઉતર્યું ત્યારની આખી પ્રક્રિયા આ વિડીયોમાં જોઈ શકાય છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમે કઈ રીતે શાનથી ચંદ્રની ધરતી પર ઉતરણ કર્યું। સાંજે 5:44 થી જ્યારે તેણે ઉતરવાનું શરૂ કર્યું ત્યારે તે લેન્ડિંગ સાઇટથી 30 કિલોમીટરની ઊંચાઈ અને લગભગ 750 કિલોમીટરના અંતરે હતું। ત્યારે તેની ગતિ 1.6 કિલોમીટર પ્રતિ સેકન્ડની હતી। ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેણે ધીમે ધીમે પોતાની ગતિને ઘટાડવાનું શરૂ કર્યું। લેન્ડર પર લાગેલા લેન્ડર ઇમેજર કેમેરામાં કેપ્ચર થયેલા ફોટોગ્રાફ્સમાં તમામ ગતિવિધિ કેદ થઈ છે। આપને જણાવી દઈએ કે લેન્ડરે અલગ અલગ તસવીરો મોકલી છે જેને ભેગી કરીને ઇસરો દ્વારા આ વિડીયો તૈયાર કરાયો છે જેમાં સમગ્ર પ્રક્રિયાને જોઈ શકાય છે। આ ઐતિહાસિક ઘડીઓ કેમેરામાં કેદ થઈ છે। તમે વિચાર કરો કે પૃથ્વીની 3.84 લાખ કિલોમીટર દૂરનું આ દ્રશ્ય આપણા સુધી પહોંચ્યું છે, બે વિક્રમે પહોંચાડ્યું છે, જેની પાછળ ઇસરોના વૈજ્ઞાનિકોનો અથાક પરિશ્રમ રેડાયેલો છે। આ દ્રશ્યો જોઈને આપણને પણ ગૌરવની અનુભૂતિ થઈ રહી છે। ભારત માટે વિક્રમ સુવર્ણ ઇતિહાસ લખવા નીકળ્યું એ વિજય પથની આ તસવીરો છે। ચંદ્ર તરફ ગતિ કરતા વિક્રમની ગતિ દેશની પ્રગતિની નિશાની છે। આ એક ક્ષણ છે જેને દુનિયાની સામે દરેક ભારતીય ગૌરવભેર વર્ણવી શકે છે। જ્યારે લેન્ડિંગ થવાનું હતું વિક્રમ વર્ટિકલ પોઝિશનમાં આવી ગયું અને ત્યારે તેણે ઉતરવા માટેની જગ્યા પસંદ કરવાની હતી। એક જગ્યા તેને સેફ ન લાગી એટલે તેણે કઈ રીતે બુદ્ધિ લગાવીને બીજી જગ્યા પસંદ કરી તેને પણ આપ આ તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો। ખરેખર આ અદ્ભુત ક્ષણ છે, વારંવાર જોવાનું મન થાય, એવી ઈચ્છા થઈ જાય કે આ વિડીયોને જોતા જ રહીએ। ખરેખર આ અદ્ભુત છે। ચંદ્રના દક્ષિણ છેડા પર દેશનો તિરંગો લહેરાવવાની આ ક્ષણોને જોવી ખરેખર સદભાગ્ય છે।